હેલો ફ્રેન્ડ્સ, ટ્રીક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વારસાઈ નોંધ પાડવા માટે પેઢીનામાની ફરજિયાત જરૂર પડે છે, જે આપણે અગાઉના ઓનલાઈન વારસાઈ નોંધના વિડીયોમાં જોઈ ગયા. તો હવે આપણે જોઈશું કે પેઢીનામું એટલે શું, તેમાં કોનો કોનો સમાવેશ થાય છે, તે ક્યાંથી મેળવી શકાય છે તથા તેના માટે કયા કયા આધાર પુરાવાની જરૂર પડે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દેવા વિનંતી, જેથી આપણી આ ચેનલના લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન જલ્દીથી તમને મળતા રહે. વધુમાં, ચેનલને સબસ્ક્રાઇબ કરવું એ એકદમ ફ્રી છે, અને જો આ વિડીયો પસંદ આવે તો પ્રેમથી લાઈક બટન પ્રેસ કરી દેજો તથા મિત્રો અને સગા સંબંધીઓમાં વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી આવા માહિતીસભર વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. પેઢીનામું એટલે શું? તો પેઢીનામું એટલે ગુજરનાર અથવા હયાત વ્યક્તિના લોહીનો સંબંધ ધરાવતા સીધી લીટીના વારસદારોની વિગત દર્શાવતું તલાટી રૂબરૂનું પંચરોજકામ એટલે પેઢીનામું કે પેઢીઆંબો. આ પેઢીનામાને ઘણી જગ્યાએ પેઢીઆંબો કે વંશાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે તથા અંગ્રેજીમાં તેને પેડિગ્રી કે પછી ફેમિલી ટ્રી કહેવામાં આવે છે. પેઢીનામામાં કોનો કોનો સમાવેશ થાય છે તે બાબતે આપણે જોઈએ તો પેઢીનામામાં જે તે વ્યક્તિના પત્ની, તેના પુત્રો, પુત્રીઓ અને અન્ય કોઈ વારસદાર હોય તો તેઓનો સમાવેશ પેઢીનામામાં થાય છે. પછી તે હયાત હોય કે ગુજરી ગયેલ હોય પણ તે તમામનો સમાવેશ પેઢીનામામાં થાય છે. આગળ જોઈએ, પેઢીનામું એટલે કે પેઢીઆંબો ક્યાંથી મળે? પેઢીનામું ગ્રામ્ય કક્ષાએ તલાટીકમ મંત્રી પાસેથી તથા શહેરી વિસ્તારમાં સિટી કે કસ્બા તલાટી પાસેથી મેળવી શકાય છે. પેઢીનામા બાબતે મહેસૂલ વિભાગના તારીખ 14/5/2014 પરિપત્ર ક્રમાંક HKP/10/2014/756/J થી થયેલ સૂચનાઓ આખરી ગણવી, જે પરિપત્ર જોઈએ. તો મહેસૂલ વિભાગના આ પરિપત્રથી થયેલ સૂચનાઓ આખરી ગણવામાં આવે છે, જે વિષય છે પેઢીનામું પેઢીઆંબા તૈયાર કરવા બાબત. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા દર્શાવેલ છે ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત વિભાગ હેઠળના તલાટીકમ મંત્રી તેમજ શહેરી વિસ્તારમાં સિટી કે કસ્બા તલાટી દ્વારા પેઢીનામું બનાવવાની કાર્યવાહી કરવામાં આવે છે તેમાં પરિપત્રમાં જણાવેલ છે. આ ઉપરાંત આ પરિપત્રનો મુદ્દા નંબર 1 જોઈએ તો તલાટીકમ મંત્રી સિટી કસ્બા તલાટી અરજદાર દ્વારા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સાક્ષીઓની રૂબરૂ લખાવ્યા અનુસાર પેઢીનામું તૈયાર કરવાનું હોય છે તેમજ તે અંગેનું રોજકામ કરવાનું હોય છે. પરંતુ કોઈવાર અરજદાર દ્વારા પેઢીનામામાં સમાવવા પાત્ર નામો પૈકી કાયદેસરના વારસદારોના કોઈ નામ કે નામો છુપાવવામાં ન આવે અને પાછળથી કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન બને તે બાબત ધ્યાને રાખી તલાટીકમ મંત્રી સિટી કસ્બા તલાટીએ પેઢીનામું તૈયાર કરતા પહેલા અરજદાર પાસેથી વારસદારોની વિગત દર્શાવતું સક્ષમ સત્તાધિકારી સમક્ષ કરેલું સોગંદનામું એટલે કે એફિડેવિટ મેળવવાનું રહે છે. આમ મિત્રો, આ પરિપત્ર થયા બાદ તલાટી શ્રી દ્વારા આપણી પાસે ફરજિયાતપણે સોગંદનામું મેળવવામાં આવે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ પેઢીનામું બનાવવા માટે જરૂરી આધાર પુરાવા. તો પેઢીનામું બનાવવા માટે અરજી,
રૂપિયા 50 ના સ્ટેમ્પ પેપર પર સક્ષમ સત્તાધિકારી સમક્ષ કરેલું પેઢીનામા માટેનું સોગંદનામું, ગુજરનાર તમામ ઈસમોના મરણના પ્રમાણપત્રો, અરજદારના રેશન કાર્ડ તથા આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખપત્ર, વારસદારોના આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખપત્ર, પંચો એટલે કે સાક્ષીના રેશન કાર્ડ તથા આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખપત્ર, પંચો પરિવારના કે સગા ન હોય તેવા અને ભણેલા હોય તેવા રાખવા, તે ઉપરાંત પેઢીનામું જે હેતુ માટે કઢાવવાનું હોય તે હેતુ અરજી તથા સોગંદનામામાં સ્પષ્ટ લખવો, ગુજરનાર વ્યક્તિનું સામાન્ય રહેઠાણ જ્યાં હોય તે ગામ કે શહેરના તલાટી રૂબરૂ જ પેઢીનામું બને છે, દાખલા તરીકે ભાવનગરના કોઈ રહેવાસી અવસાન થયેલ હોય તો તે વ્યક્તિનું પેઢીનામું ભાવનગરના સિટી કે કસ્બા તલાટી પાસે નીકળે, પછી ભલે તેના વારસદારો અમદાવાદમાં રહેતા હોય, આ બાબતે નામદાર હાઈકોર્ટમાં પણ પિટિશન થયેલ છે, જે આપણે જોઈએ તો પેઢીનામું ઇસ્યુ કરવા બાબતે પ્રશ્ન ઉપસ્થિત થતા ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન નંબર 8015/2017 થી દાખલ થયેલ, જેનું આ જજમેન્ટ છે. જો આ જજમેન્ટની નકલ જોવા માંગતા હોય તો નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. પેઢીનામું બનાવવા માટે કેટલા પુરાવા જોઈએ તે બાબતે સરકાર શ્રી દ્વારા સ્પષ્ટ સૂચનાઓ થયેલ ન હોય તલાટીને ખાતરી થાય તે મુજબ આ પુરાવામાં વધઘટ થઈ શકે છે, જેમાં ઘણી જગ્યાએ અરજદાર તથા પંચોના ફોટા પણ માંગવામાં આવે છે. ઉપરોક્ત તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. હવે આ પેઢીનામું કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તે જોઈએ. તો પેઢીનામું ખેતીની જમીન કે બિન ખેતી પ્લોટમાં વારસાઈ કરાવવા માટે, ખેતીની જમીનની વહેંચણી અને હયાતીમાં હક દાખલ કરાવવા માટે, નિરાધાર વિધવા સહાય તથા નિરાધાર વૃદ્ધ સહાય યોજનામાં લાભ લેવા માટે, નોમિની રજીસ્ટર થયેલ ન હોય ત્યારે બેંકમાં અને અન્ય સરકારી કામકાજ માટે પેઢીનામું ઉપયોગી બને છે. તો મિત્રો, આ પેઢીનામા માટેની અરજી, પેઢીનામાનો નમૂનો તથા પેઢીનામા માટેના પરિપત્રો અને જજમેન્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, જ્યાંથી આપ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. ઉપરાંત આ પરિપત્ર સાથે સોગંદનામું તથા પેઢીનામાના નમૂના પણ આપવામાં આવેલ છે, જે પરિશિષ્ટ 1 મુજબ આ સોગંદનામાનો નમૂનો છે. તથા પરિશિષ્ટ 2 મુજબ આ પેઢીનામું આપવા માટેનો નમૂનો છે, અને આ પરિપત્રની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલ છે, જ્યાંથી આપ ડાઉનલોડ કરી શકો છો. તો ઘણી જગ્યાએ આ નમૂના સિવાયના સ્થાનિક પ્રચલિત નમૂનાનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો અમારે અહીં જે નમૂનાનો ઉપયોગ થાય છે તે નમૂનો આપણે જોઈએ. તો અમારે આ નમૂનો વધારે ઉપયોગ થાય છે, જેમાં જોઈએ તો અહીં ગામનું નામ લખવામાં આવે છે, જે તે ગ્રામ પંચાયત લાગુ પડતી હોય તે. ત્યારબાદ ગ્રામ પંચાયતનું સરનામું અહીં લખવામાં આવે છે. ત્યારબાદ નીચે જે નોટરી સમક્ષ સોગંદનામું કરવામાં આવેલ છે તે સોગંદનામાની વિગતોમાં અહીં જે નોટરી સમક્ષ સોગંદનામું થયું હોય તે નોટરીનું નામ લખવામાં આવે છે, સોગંદનામાનો સિરિયલ નંબર અહીં લખવામાં આવે છે, અને તે સોગંદનામું જે બુકના જે પેજ પર નોંધાયેલ હોય તેની વિગતો અહીં દર્શાવવામાં આવે છે, અને જે તારીખે થયેલ હોય તે તારીખ પણ અહીં નોંધવામાં આવે છે. ત્યારબાદ તલાટીના જાવક નંબર અને તારીખ અહીં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો અહીં ગામનું નામ દર્શાવવામાં આવે છે, અને જે વ્યક્તિનો પેઢીનામું કાઢવાનું હોય તે વ્યક્તિનું નામ અહીં દર્શાવવામાં આવે છે. ફરીથી અહીં ગામનું નામ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જેનો પેઢીનામું કાઢવામાં આવે છે તે ગુજરનાર વ્યક્તિનું નામ અહીં ફરી દર્શાવવામાં આવે છે, અને ગુજરિયા તારીખ નોંધવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ અહીં પત્નીનું નામ તથા તેની વિગત દર્શાવવામાં આવે છે, અહીં પુત્રોના નામ નોંધવામાં આવે છે, અને અહીં પુત્રીઓના નામ નોંધવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ વારસદાર હોય તો એનો અલગથી ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ નીચે અહીં ગુજરનારનું નામ ફરીથી નોંધવામાં આવે છે, અને અહીં પેઢીનામું કરાવનાર વારસદાર કે અરજદાર અગર તો સોગંદનામું રજૂ કરનારની સહી મેળવવામાં આવે છે. આગળ જોઈએ અહીં પંચોની વિગત દર્શાવવામાં આવે છે, જેમાં પંચનું પૂરું નામ, ઉંમર, ધંધો અને રહેઠાણના સરનામાની વિગતો દર્શાવવામાં આવે છે. ત્યારબાદ અહીં પંચોની સહી લેવામાં આવે છે.
અહીં નોટરીનું નામ દર્શાવવામાં આવે છે. સ્થળ અને તારીખની નોંધ કર્યા બાદ સંપૂર્ણ વિગતો ભરાઈ ગયા બાદ અહીં તલાટી સહી કરી અને પોતાનો સિક્કા લગાવી અને અરજદારને આપે છે. પેઢીનામા માટેનો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લો. જય હિન્દ.